મહેસાણાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા. 48 દિવસ જેલમાં રહ્યા બાદ શરતે જામીન પર મુક્તિ થઈ છે. ચૈતર વસાવાનું સન્માન કરવા સમર્થકો બેરિકેડ તોડીને દોડ્યા હતા. ચૈતર વસાવા જેલ બહાર આવતા આદિવાસી શેર આયાના નારા લગાવ્યા અને મોટી સંખ્યામાં લોકો આવકારવા આવતા ભીડ બેકાબુ બની ગઈ હતી. શકુંતલાબેન સહિત 3 શખ્સોની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજપીપળાની કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થશે. ઈસદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા. મને અને મારા પરિવારને રાજકીય ષડયંત્ર અંતર્ગત અમને ફસાવવામાં આવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી મારા ધર્મપત્ની શકુંતલા અહીંયા જેલમાં છે અને મને જ્યારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે, અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું. ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે, એમને ખબર હોવી જોઈએ. આદિવાસી આદિ અનાદિકાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે. આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને દાવા હક મળ્યા છે, જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું. નર્મદાના સંવાદદાતા આશીષ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. આશીષ, આજે 48 દિવસ બાદ ચૈતર વસાવાને જેલ મુક્તિ મળી, શરતે જામીન પર એમને મુક્ત કરવામાં આવ્યા જેલમાંથી અને ભારે ભીડ એમના સન્માન માટે ઉમટી પડી હતી. શું હતી આખી ઘટના, કેવો માહોલ હતો એ સમય? બિલકુલ, વાત કરીએ તો છેલ્લા 48 દિવસથી જે ચૈતર વસાવા જે વન કર્મીને માર મારવા પર જે જેલ થઈ હતી, જે જેલમાં હતા અને આજે ગઈકાલે જ એમને જેલમાંથી મુક્ત કરવાનો જે નિર્ણય લીધો હતો અને આજે એમની પત્ની જે છે એ જે વસા વસાવા ડેડિયાપાડાથી બીડું લઈ અને જેલમાં આપ્યું અને આ જેલમાં બાદ એમને છુટકારો થયો. પરંતુ વાત કરીએ તો ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, પોલીસ પણ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવી હતી. પરંતુ ખાસ જે મોવી પાસે જે એમને સભા કરી હતી અને જે સમર્થકો સાથે વાત કરી હતી ત્યાં મોટી સંખ્યામાં જે સમર્થકો ઉમટ્યા ત્યાં અફરાતફરીનો પણ માહોલ થયો હતો. પોલીસ પણ આજે મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવી છે. હાલ ચૈતર વસાવા આજે છૂટ્યા છે અને આજે છૂટા પછી તો ભરૂચ અને નર્મદામાં પ્રવેશ ન કરવાને શરતે એમને જામીન આપવામાં આવ્યા છે અને આ જામીન બાદ હવે સીધા જેઓ જે મોરી ચોકડીથી સીધા જેઓ ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગરમાંથી આવતીકાલથી વિધાનસભા જે શરૂ થાય છે, જે બજેટ સત્ર શરૂ થાય છે, જેમાં હાજરી આપશે. એટલે કહી શકાય કે જે ચૈતર વસાવા છેલ્લા કેટલા દિવસોથી જે જેલમાં હતા, જે આજે મુક્ત થયા છે, એમની પત્ની હજુ શકુંતલાબેન જે વસાવા છે જેમની કેસ પણ હજુ ચાલી રહ્યો છે, આજે એમને સુનાવણી પણ છે, એટલે કદાચ એમની પત્નીને પણ જામીન મળી શકે છે. એને લઈને હાલ જે સમર્થકો છે જેમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. પરંતુ આજે ચૈતર વસાવા 48 દિવસ બાદ જેલમાંથી મોક્ષ થતા જેઓ મોરી ચોકડી પહોંચી અને સીધા ગાંધીનગર રવાના થયા છે. જી આભાર આશીષ, સમગ્ર વિગતો બદલ.